नमस्कार विद्यार्थी मित्रों, धोरण पांच विषय गणित चेप्टर नंबर छ, तू मारो गुणक हूँ तारो अवयव। मित्रों, आपणे आगळना भागनी अंदर अवयवी विषे शीखी गया। अवयवी एटले घड़ियो। हवे आपणे उदाहरण मुजब सामान्य अवयव शोधवाना छे। तो चलो आपणे शुरुआत करिए आपणा टॉपिकनी, के उदाहरण मुजब सामान्य अवयव शोधी वर्तुळमां दर्शाओ। उदाहरण मुजब सामान्य अवयव शोधीने वर्तुळनी अंदर दर्शाववाना छे। हवे आपणी पासे एक्जाम्पल पहेलू एटले के एक पहेली रकम लईए मित्रों, के भाई 16 અને 18 ને આપણે સામાન્ય અવયવ શોધવા, તો સૌ પ્રથમ આપણે 16ના અવયવ શોધીશું મિત્રો। 16ના અવયવ આપણે આગળના વિડીયોમાં શીખી ગયા, 1 × 16, 2 × 8, 3 એ 9 પડે, 4 × 4 એટલે 16। એવી રીતે આપણે 18ના અવયવ શોધીએ મિત્રો, તો કે 1 × 18, 2 × 9, 9 × 2 = 18, 3 × 6 = 18। હવે પછી એમના અવયવ છે નહીં, તો આપણને 16ના અવયવ શું મળ્યા? 1, 2, 4, 8 અને 16। આવી રીતે આપણે અવયવો અહીંથી નામ લેવાના। એવી જ રીતે આપણે 18ના અવયવો શોધીએ, 1, 2, 3, 6, 9 અને 18। હવે આપણે સામાન્ય અવયવ શોધીએ મિત્રો। સામાન્ય એટલે બેયમાં સરખા। તો ચાલો સામાન્ય અવયવ બરાબર બેયમાં જુઓ તમે શું આવે છે, 1 અને 2, આ બંનેમાં સરખા છે। હવે પછી ક્યાંય એકય અંક સરખો નથી, તો આપણા સામાન્ય અવયવ છે એ કેવા થયા? 1 અને 2। હવે આપણે આ સામાન્ય અવયવ એટલે કે 16 અને 18ના છે એને આપણે વર્તુળની અંદર દર્શાવવાના છે, તો વર્તુળની અંદર દર્શાવવા માટે આપણે શું કરીશું? તો ચાલો આપણે છે ને 2 વર્તુળ દોરીએ મિત્રો, આવી રીતે। ખાસ ધ્યાન રાખજો, બંને વર્તુળ છે મિત્રો એમાં ગેપ હોવો જોઈએ, વચ્ચે વચ્ચે જગ્યા હોવી જોઈએ। હવે પેલા વર્તુળની અંદર આપણે પેલા એક જોઈએ કે ભાઈ સામાન્ય અવયવ છે એ 1 અને 2 છે, એટલે એને આપણે અહીંયા લખીશું 1 અને 2। હવે પેલું વર્તુળ છે ને 16ના અવયવ લખીએ, તો ચાલો 16ના અવયવ એના સિવાયના કેટલા છે? 4, 8 અને 16, એ આપણે અહીંયા લખીશું 4, 8 અને 16। કોઈ પણ જગ્યાએ તમે લખી શકો છો। આમ ટૂંકમાં આખું વર્તુળ તમે જોશો આ મિત્રો, તો આખા વર્તુળની અંદર આખા 16ના અવયવ આવી ગયા, જો 1, 2, 4, 8 અને 16। 18ના અવયવ છે એમાં 1, 2 છે, એટલે આપણે અહીંયા 18ના અવયવોમાં એની ગણતરી કરી શકીએ મિત્રો। બાકીના વધ્યા કેટલા? 3, 6, 9 ને 18, એ આપણે ગમે ત્યાં દર્શાવી શકીએ, 3, 6, 9 અને 18। આવી રીતે છે સામાન્ય અવયવો શોધી અને આપણે એમને વર્તુળની અંદર ગોઠવવાના છે। ચાલો હજી એક હું તમને રકમ આપું, 25 અને 30। ચાલો બીજું ઉદાહરણ આપણું એવું છે, 25 અને 30। મિત્રો આ 25 અને 30 છે એમના સામાન્ય અવયવો, તો સૌથી પહેલાં આપણે શું કરીશું? 25ના અવયવો શોધીએ। ચાલો 1 × 25,
बीजा कई नहीं पड़े मित्रों, पांच आरे सीधा पांच, पांच पचीस। एवी ज रीते आपणे 30 ना अवयवो शोधीए। 30 में आपणे जोईए तो एक आरे 30, बी आरे 15, त्रण 10 30, पांच 6 30। हवे पछी एमना अवयवो छे नहीं तो आपणे 25 ना अवयवो लखीए। एक पांच अने 25, बे वार पांच आव्या होय तो पण आपणे एक ज वार लखवाना मित्रों। एवी ज रीते आपणे 30 ना अवयवो शोधीशुं तो एक बे त्रण पांच, एक बे त्रण पांच, छ दस पंदर अने 30। हवे बेयमां सरखा होय एवा ગોતો એને આપણે સામાન્ય અવયવો કહીએ મિત્રો, તો કે એક છે પાંચ છે, બંનેમાં સરખા હોય એવા અવયવ મિત્રો એક અને પાંચ, તો સામાન્ય અવયવ આપણને શું મળે? એક અને પાંચ। ચાલો હવે આપણે એને વર્તુળમાં દર્શાવીએ, તો વર્તુળમાં દર્શાવવા માટે આપણે બે વર્તુળ કરીશું આવી રીતે, બીજું વર્તુળ। તમે પરિકરથી પણ મિત્રો વર્તુળ કરી શકો છો। હવે જુઓ એક અને પાંચ બેયમાં સરખા છે એટલે એને આપણે ક્યાં રાખીશું? વચ્ચે। હવે પહેલા અવયવમાં એક ને પાંચ આવી ગયા, બાકીના વધ્યા શું? પચીસના અવયવમાં ખાલી 25, તો પહેલા વર્તુળમાં ખાલી 25 આવશે। બીજા 30ના અવયવો છે એમાં એક ને પાંચ આવી ગયા, બાકીના વધ્યા બે ત્રણ, આ બે ત્રણ, પછી 6 10 15 અને 30, 6 10 15 અને 30 આવી રીતે છે એ તમારે અવયવો પાડવાના છે। ચાલો એના પછી હજી એક ઉદાહરણ આપણે લઈએ મિત્રો। ત્રણ રકમ છે મિત્રો, એ ત્રણ રકમ ભેગી લઈએ, 10 15 અને 20, 10 15 અને 20। તો ચાલો સૌથી પહેલા આપણે 10ના અવયવો પાડીએ। એક આરે 10, બી આરે 5 બે 10, હવે એ કઈ અવયવો છે નહીં। 15ના અવયવો પાડીએ મિત્રો, એક આરે 15 અને 3 પંચા 15। એવી રીતે આપણે 20ના પાડીએ, એક આરે 20, બે આરે 10, 3 આરે ન પડે, 4 પંચા 20 થાય। આમ ત્રણેયના અવયવો આપણને બધાય મળી ગયા। ચાલો લખીએ હવે 10ના, 1 2 5 અને 10। 15ના અવયવ લખીએ, 1 3 5 15। 20ના અવયવ લખીએ, 1 2 4 5 10 અને 20। હવે આપણે સામાન્ય અવયવ શોધવાના છે, તો ત્રણેયમાં હોય ને એવા કેવા છે? જુઓ આ એક, હવે બે અહીંયા છે, અહીંયા છે પણ અહીંયા નથી એટલે નહીં આવે। ત્રણેયમાં એક અવયવ બીજો છે મિત્રો, પાંચ, એ દરેકમાં સરખો છે। જુઓ અહીંયા 10 છે, અહીંયા 10 છે, અહીંયા 15 છે, એટલે હવે એ કંઈ આવશે નહીં। તો સામાન્ય અવયવ ત્રણેયમાં હોય એવા મિત્રો છે એક અને પાંચ। તો હવે ત્રણ વર્તુળ આપણે કેવી રીતે કરીએ કે જે ત્રણેયમાં આવવા જોઈએ? તો આપણે મિત્રો વર્તુળ છે ને એ એવી રીતે બનાવીએ, જુઓ આ એક વર્તુળ, આ બીજું વર્તુળ અને આ ત્રીજું વર્તુળ, આવી રીતે ત્રણેય વર્તુળ છે એ આપણે દર્શાવવાના છે। હવે એવા અંકો મિત્રો લખવાના કે ત્રણેય વર્તુળની અંદર આવવા જોઈએ। જો એકને પાંચ ત્રણેયના સામાન્ય અવયવ છે, તો એકને પાંચ ત્રણેયના સામાન્ય અવયવ આવતો હોય તો આ જગ્યા જે એવી છે મિત્રો એ ત્રણેયમાં આવે। જુઓ આ વર્તુળની અંદર આવી જાય, આ બીજા નંબરના વર્તુળની અંદર આવી જાય અને આ ત્રીજા નંબરના વર્તુળની અંદર પણ આવી જાય, એટલે આપણે અહીંયા એક અને પાંચ લખીશું। હવે બીજું કે ભાઈ 10 અને 20માં બે આવે છે, તો 10
આપણે છે આ 10ના અવયવનું ખાનું છે, આ 15ના અવયવનું ખાનું છે અને આ 20ના અવયવનું ખાનું છે. હવે આપણે જોવાનું છે એ મિત્રો કે 10નો અવયવ અને 20ના અવયવમાં 2 આવે છે તો આ 10ને 20ના અવયવોનું વર્તુળ ક્યાં ભેગું થાય? અહીંયા જુઓ તો ત્યાં આપણે 2 રાખવા પડે, પછી 10 10 પણ 2માં આવે છે એટલે 2ની સાથે આપણે 10 પણ રાખીશું. હવે જુઓ પંદરના વર્તુળમાં 3 અને 15 છે જે અહીંયા ક્યાંય નથી એટલે એ અલગ છે, એટલે 3 અને 15 આપણે અહીંયા રાખીશું. હવે 2 અને 10 બે આવી ગયા 10માં એટલે આ ખાનામાં કાંઈ નહીં આવે કારણ કે 2 અને 10 છે એ 20માં પણ આપણી પાસે હતા. હવે બાકી 20માં કેટલા વધ્યા? તો કે 4. એ 4 આપણે નોખા રાખીએ. 10 આવી ગયા છે, 2 આવી ગયા છે, 1 20 અલગ છે એને આપણે અહીંયા રાખીએ. આવી રીતે મિત્રો ત્રણેયમાં છે એ આપણે ગોઠવણી કરવાની થાય. ખાસ યાદ રાખજો 1 અને 5 બધામાં સરખા હતા એટલે આ ખાનામાં રાખ્યા. આ ખાનું છે ને મિત્રો એ 10માં અને 15ને લાગુ પડે, 10 ને 15માં સરખા હોય તો જ લાગુ પડે. તો 10 ને 15માં કાંઈ સરખા નહોતા, 10માં 2 ને 10 ને 3 ને 15 બેયમાં જુદા જુદા હતા. પણ 2 ને 10 જે હતા ને 20માં હતા એટલે 10 અને 20ને 2ને લાગુ પડતા હતા એટલે આપણે આ ખાનામાં એમને ગોઠવા. આવી રીતે મિત્રો આપણે છે જો કોઈ 2 અંકની રકમ હોય તો એને આવી રીતે વર્તુળમાં ગોઠવી શકીએ. 3 રકમના અવયવ પાડો તો 3 વર્તુળ કરવા પડે, એમાં ખાસ ધ્યાન રાખવું પડે. આવી જ રીતે આપણે છે એ સામાન્ય અવયવ શોધવાના છે. તો ચાલો હું તમને સામાન્ય અવયવનું હોમવર્ક પણ આપી દઉં પ્રેક્ટિસ માટે. એમાં તમને કેટલીક અહીંયા રકમ આપું છું, એમના સામાન્ય અવયવ શોધવાના છે. ચાલો પહેલાં 2 રકમોવાળા આપણે ગણીએ, 10 અને 20, પછી 45 અને 54, ત્રીજી રકમ 40 અને 60, ચોથી રકમ 15 અને 30. હવે 4 દાખલા બીજા આપું છું મિત્રો 3 રકમવાળા, 4 6 8, 4 8 12, 8 18 24, 8મો દાખલો, 36 63 અને 81. આ દાખલા હોમવર્કની અંદર મિત્રો તમારે છે એ જાતે ગણવાના છે. હવે આપણે એક આગળનો સ્ટેપ જેને અવયવ વૃક્ષ કહેવામાં આવે મિત્રો, એ અવયવ વૃક્ષ છે એ આપણે શોધીએ. ચાલો હવે અહીંયા આપણે એડિંગ મારીએ મિત્રો કે ભાઈ ઉદાહરણ મુજબ અવયવ વૃક્ષ બનાવો. આપણી સૂચના છે ઉદાહરણ મુજબ અવયવ વૃક્ષ બનાવો. તો અવયવ પાડતા આપણને મિત્રો પહેલાં આવડવા જોઈએ તો જ આપણું અવયવ વૃક્ષ બનશે. હવે અવયવ ક્યાં પાડવા? તો ખાસ ધ્યાન રાખજો અવયવ વૃક્ષમાં અવિભાજ્ય અવયવ પાડવા. પહેલાં આપણે ગમે એવા પાડી શકીએ પણ છેલ્લો જે જવાબ આપણો લાસ્ટમાં આવે મિત્રો એ અવિભાજ્ય હોવો જોઈએ. એક એક્ઝામ્પલ હું તમને આપું, 36. હવે 36ના તમારે શું કરવાનું? તો કે જો હું અહીંયા મોટા 36 લઈ લઉં છું. હવે એ 36ના પહેલાં તો કોઈ પણ 2 ભાગ પાડી નાખવાના ગમે એવા. જો 36ના અવયવો છે 12 13 36 થાય, 9 4 36 થાય અને 6 6 36 થાય. તો કોઈ પણ 1 ભાગ લઈ લઈએ. ચાલો દાખલા તરીકે આપણે એને 9 અને 4 એવા 2 ભાગ લીધા, 9 4 36.
હવે તમે જુઓ નવના પાછા પડે છે, હા અવિભાજ્ય અવયવ પડવા જોઈએ મિત્રો, નવના પડે ત્રણ તેરી નવ, ચારના પડે છે, હા ચારના પડે બે બે ચાર, તો આપણને છત્રીસના અવયવ મળ્યા મિત્રો. એ કેવી રીતે આપણે છત્રીસના અવયવો લખીએ કે ભાઈ બે તગડા અને બે બગડા, ગણતરી કરો તો છત્રીસ થતા જ હોય. જુઓ ત્રણ તેરી નવ, નવ બે અઢાર, અઢાર બે છત્રીસ. ચાલો હવે બીજી રકમ લઈએ, દાખલા તરીકે સોળ. સોળ છે તો એના આપણે કોઈ પણ અવયવ પાડી શકીએ મિત્રો. સોળને અહીંયા આપણે લીધા, હવે સોળના ભાગલા જ પાડીએ. ચાલો કે ભાઈ બે અઠા સોળ થાય, થાય ને, તો બે આઠ સોળ. હવે બેના નથી પડતા તો જેના પડે એના પાડો, આઠના પડે શું પડે, ચાર બે આઠ. આ આઠના ચાર બે આઠ પડ્યા એને આપણે આઠના અવયવ છે એટલે ખાલી આઠ સાથે જ જોડીશું. હવે આ ચારને બેમાં કોના પડે, તો કે બે બે ચાર થાય મિત્રો, એટલે ચારના અવયવ પડે તો આપણે એના પડ્યા. હવે તમે જુઓ કે આપણને સોળના અવયવમાં શું મળ્યું, તો કે સોળના અવયવમાં આપણને અહીંયા એક લાસ્ટમાં બગડો આવ્યો, અહીંયા બીજો લાસ્ટમાં બગડો આવ્યો, અહીંયા બે બગડા આવ્યા, એટલે કે ચાર બગડા છે એ આપણને મળ્યા. એવું જરૂરી નથી કે તમે આ રીતે જ પાડો, બીજી રીત છે. જો સોળના અવયવ તમે આવી રીતે પણ પાડી શકો. જુઓ સોળના આપણે બે ભાગ પડ્યા, ચાર ચાર સોળ. હવે ચારના પાછા પડે, જો બે બે ચાર, એવી જ રીતે આ ચારના પણ પડે બે બે ચાર. હવે પૂરું બેના પાછા નહીં પડે, બે અવિભાજ્ય આવી ગયા. બધી સંખ્યા છેલ્લે છે ને મિત્રો એ અવિભાજ્ય મળવી જોઈએ. તો સોળના આપણને કેટલા બગડા મળ્યા, ચાર. તમે કોઈ પણ એક અવયવ પહેલાં પાડી દેવાનો કે ભાઈ બે આઠા સોળ કરો, ચાર ચાર સોળ કરો, પછી એમના જેટલા અવિભાજ્ય અવયવ પડે એટલા આપણે પાડવાના છે. આગળના વિડીયોની અંદર આપણે અવિભાજ્ય અવયવ છે એ શીખી ગયા. આ રીતને આપણે અવયવ વૃક્ષ તરીકે ઓળખીએ છીએ. ચાલો એક મોટી રકમ લઈએ મિત્રો, સિત્તેર. હવે સિત્તેરના અવયવ આપણે પાડવા તો શું કરીએ, સાત દસ સિત્તેર થાય, ચૌદ પંચા સિત્તેર થાય. ચાલો આપણે સાત દસ જ લઈએ, તો સિત્તેરના અવયવ છે એક સાત ગુણ્યા દસ, અહીંયા સોરી અહીંયા દસ આવશે, સાત દસ સિત્તેર. હવે સાતના ન પડે, સાત અવિભાજ્ય સંખ્યા જ, આપણે એકથી સો સુધીની અવિભાજ્ય સંખ્યા લખી ગયા આગળ. હવે કોના પડે, તો કે દસના. કેવા પડે, બે પંચા દસ. આ બે અને પાંચ અવિભાજ્ય આવી ગયા, હવે એના અવયવ પડે નહીં. તો સિત્તેરના અવયવ આપણને શું મળ્યા મિત્રો, એક સાતડો, એક બગડો અને એક પાંચડો. આ એમના અવયવ થાય. જો બીજી રીતે પાડવા હોય તો તમે પણ પાડી શકો. આપણે સાત દસ લીધા, એની જગ્યાએ સિત્તેરના કોઈ પણ પહેલાં એક અવયવ પસંદ કરી લેવાનો ઘડિયામાંથી, કે ભાઈ ચાલો ચૌદ પંચા સિત્તેર, તો એક ચૌદ અને એક પાંચ, ચૌદ પંચા સિત્તેર. હવે ચૌદના પડે પાછા, જુઓ બે સત્તા ચૌદ, તો પણ આપણને શું મળ્યું, બે ગુણ્યા સાત ગુણ્યા પાંચ. અહીંયા બે ગુણ્યા સાત ગુણ્યા પાંચ ક્રમ આડા અવડા થઈ શકે, પણ જવાબ છે મિત્રો એ બરોબર જ આવે. આ ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ સિત્તેરના અવયવ છે સાત બે ને પાંચ, સાત બે ને પાંચ, એવી જ રીતે મળે. તમે ગમે રીતે પાડો, ગમે એમ પાડો, આંકડા આડા અવડા થઈ શકે પણ બદલી શકે નહીં. સાત બે ને પાંચ તો બીજા રીતે પાડો તો એમાં એ જ જવાબ આવે. આવી રીતે આપણે છે આપેલી સંખ્યાના અવયવ વૃક્ષ છે એ અવયવ વૃક્ષની રીતે અવયવ પાડવાના છે. તમે પણ હોમવર્કની અંદર પાછા અવયવ વૃક્ષનું પણ હોમવર્ક તમને આપું છું મિત્રો, ખાસ લખી લેજો કે ભાઈ નીચેની સંખ્યાના
અવયવ વૃક્ષ બનાવો. ચાલો આઠ આપણે આગળના વિડીયોની અંદર જે અહીંયા જોઈએ મિત્રો, તો આઠ રકમ છે એ આપણે અવયવો સામાન્ય અવયવ વર્તુળની રીતે શોધ્યા હતા. એવી જ રીતે અહીંયા હું તમને બીજી આઠ રકમ આપું છું એ અવયવ વૃક્ષ બનાવવાના છે. ચાલો એક રકમ લઈએ 40, ત્યારબાદ 84, 90, 48, એક રકમ લઈએ 100, 96 અને 30. હજી એક ઘટે છે આઠમાં, બરોબર ને? ચાલો 60 લઈ લઈએ. આ રકમ છે મિત્રો એના અવયવ વૃક્ષ છે એ તમારે બનાવવાના છે. આજનો આપણે આ લેક્ચર પૂરો કરીએ. આ લેક્ચરની અંદર આપણે મિત્રો પહેલાં વર્તુળની અંદર સામાન્ય અવયવ શોધતા શીખા અને અવયવ વૃક્ષ બનાવતા શીખા. આવી રીતે તમારે પણ છે એ જાતે આ હોમવર્ક કરવાનું છે જેથી પ્રેક્ટિસ પડે. આભાર.